शुरुआत तीच करारनी मंजूश ने मारियम ना प्रतीक रूपे कटता कटवामा आवी छे। गुलाबमाला पचीनी प्रार्थना माला अपने तेती करारनी मंजूश शा एवो उदाकर सौमेल करे छे। ईसु ने पोताना उद्धार मां धारण करारनी आ पावन मंजूषा हवे स्वर्ग मां प्रभुना सन्नित्य मां राखवामां आवी छे। बीजो शब्द स्त्री, अहीं स्त्री शब्दो त्रण सदन सदर बामा वापरायो छे। पेलो छे यहूदी प्रजा माटे कारण ए प्रजा मांती मुक्ति दाता नो जन्म थयो अने माता मारियम यहूदी हता। आ प्रथम छे। बीजो छे माता धर्मसभा माटे, माता धर्मसभा माटे, अने त्रीजो छे माता मारियम माटे, माता मारियम माटे। अने बीजा शस्त्र पाठ मां संत पौल ने कहे छे तेम अपने सौने कृष्ण संबंध ने कारणे पोत पोताना क्रम प्रमाणे सजीवन थईशु। एटले के अपना पुत्र देह पण सजीवन थशे। अपने ईसुना आगमन सुधी तेनी राह जोवी पड़शे। पण मारियम तो निष्कलंक जीवधारण ईश्वर जनेता हता अने तेथी ईश्वरे तेमना देहाने ईसुना आगमन सुधी राह जोड़ावाना बदले मृत्यु पच्ची शह स्वर्ग मां लाई लीता छे। पोतानु संपूर्ण जीवन ईश्वर प्रमाणिंच जीवनार प्रभुनी माता माटे अतित योग्य उपहार छे। आजना शुभ संदेश मां माता मारियम व्यक्तिगत केटली सुंदर रीते अंदर वामा आव्यू छे। कोई पण स्त्री माटे मातृवानी प्रति एटले एना स्त्री जीवनी अर्थता। पण मारियम ने तो मातृत्व एक पटकार रूपे मळे छे कारण के पोते कुमारी स्त्री छे। पण ईश्वर पुत्रनी माता थवानु गौरव एमने माटे निर्मत थयु छे अने पोते ईश्वरनी मानव जीवनी मुक्तिनी योजनामां सहभागी बनशे।
એ બે બાબતથી મારિયમ એટલા તો ખુશાળ ખુશ છે કે એમના મુખેથી ઈશ્વર માટે સ્તુતિગાન કરી પડે છે. સામાન્ય વ્યક્તિ આવું બહુમન પ્રાપ્ત થાય તો કેવી રીતે વર્તે અને માતા મારિયમ કેવો પ્રતિભાવ આપે છે એ નોંધાવો જેવી બાબત છે. એમના સ્તુતિ ગાનમાં પ્રકટ થાય છે. પહેલો આભારની ઊંડી લાગણી. આભારની ઊંડી લાગણી. બીજો છે ઈશ્વર સાથે સદન સદાયાલા તદામનું યોગલિક. અને ત્રીજો છે સપુણ્ય માત્ર તા સાથે અપાર સા ઈશ્વરને ચરણાગતિ. અને ચોથો છે આવી વિરલ અને વિષ્ટ કૃપા બદલ ઈશ્વરની સ્તુતિ કરવાની સાથે સાથે મારિયમના મુખે ઈશ્વરનો વિશેષ મહિમા કરવામાં આવ્યો છે. તો ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજે આપણને ત્રણેય શાસ્ત્ર પાઠમાં આપણને જોઈએ છીએ કે માતા મારિયમ જે એમનો ભાગ બિલકુલ અગત્યનો છે અને એ ખરેખર ના વચ્ચે છે. આજે આપણા દેશના સ્વતંત્ર દિનનું પર્વ પણ ઉજવીએ છીએ અને આ પણ સુંદર દિવસ છે આપણા દેશમાં જ. આજે 75 વર્ષ થાય છે સ્વતંત્ર દિન માટે. 75. તો ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આપણને બધા આપણા દેશમાં પ્રેમ અને શાંતિ વાતાવરણ જળવાય રહે. પ્રેમ અને શાંતિ વાતાવરણનું જરૂરી છે, ખાસ કરીને હાલમાં. અને આપણને દરેક કોશિશ પ્રયત્ન કરીએ થોડું પ્રેમ અને શાંતિ ફેલાવવા માટે અને બધા ખુશથી આનંદથી જીવન જીવવા માટે. તો મારા વાલા મિત્રો, હું તમને બધાને આમંત્રણ આપું છું, ખાસ આજનો આખો દિવસ માતા મારિયમ હમણાં અમારા મનમાં હૃદયમાં અને મો ઉપર પણ આખો દિવસ રહે છે. અને અમે આખો દિવસ માતા મારિયમ નામ લઈને પ્રાર્થના કરીએ કે આપણા દેશ અને આપણું પોતાના જીવન પ્રેમ અને શાંતિમાં જીવે છે.
આપણે બધા ઉભા રહીએ અને શ્રાદ્ધ ઘોષણા બોલીએ. પરમેશ્વરમાં અમે શ્રાદ્ધા રાખીએ છીએ, તે પરમપિતા છે, તે સર્વસમાત છે, તે સકલ સૃષ્ટિના સર્જનાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખ્રિસ્તમાં અમે શ્રાદ્ધા રાખીએ છીએ. પવિત્રાત્માને પ્રતાપે તે કુમારી મારિયમને કોલે જન્મ્યા, પિલાતના થયા, કૃષ્ણે ચડાયા, મોતની ચરણે થયા, કબરે ઉઠાયા, મૃત્યુલોકને ઉઠાર્યા, ફરી સજીવ ઉઠ્યા, ને સર સિદ્ધાવ્યા, તે સર્વસમાત પિતા પરમેશ્વરને જેમને એમને ઉતાર્યું છે, ને નિત્યથી જીવતાને મરેલા ફરી આપનાર છે. પવિત્ર આત્માને અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર વિશ્વ ધર્મસભા પુણ્યનું સત્સંગ ને પાપીની માફી માગીએ છીએ, ત્યારે પુનરુત્થાનનો તથા માર્ગ જીવન કરીએ છીએ. આમેન. અમારા અરજમાળા રાજુ કરીએ. અરજમાળા. આજે માતા મરિયમનું ઉદ્ગ્રહણનું પર્વ તથા આપણા દેશનો સ્વતંત્ર દિન ઉજવીએ છીએ. આપણે આપણી માતૃભૂમિ તેમજ માતા ધર્મસભા બધા બંધનોમાંથી મુક્ત થાય એવી પરમપિતાને અરજ રજૂ કરીએ. તમારો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા દેશના બધા રાજ્યો વચ્ચે અખંડ ભારતની ભાવના દૃઢ બને. નાગરિકો ભૂખ રોગ શોષણ ને ભ્રષ્ટાચારથી મુક્ત બને. દેશનો આત્મતિક વારસો જાળવી રાખે ને સત્યની શોધમાં આગળ વધે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. કેન્દ્ર તથા રાજ્યોની સરકારો સાચી સેવા ભાવમાંથી કામ કરે, સદા લોકહિતને નજર સામે રાખે ને કોમ અને ધર્મના ભેદભાવ વિના સૌને વિકાસની તકોનો લાભ આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. ભારતની ધર્મસભા નિર્ભયપણે ઈશુનો શુભ સંદેશ દેશવાસીઓને સંભળાવી શકે ને આંતરિક વિખવાદો અને બ્રાહ્મ્ય દબાણોથી મુક્ત રહે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. ભારતની ધર્મસભા તરછોડાયેલા શોષણનો ભોગ બનેલા જાતિ કે જ્ઞાતિ વ્યવસ્થાને કારણે પાછળ રહી ગયેલા લોકોની ખાસ કાળજી લે. લોકસેવા દ્વારા ઈસુ પ્રેમનો જવલંત દાખલો પૂરો પાડે ને હંમેશા સ્વતંત્ર અની પડખે રહે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણે સૌ આપણા ધાર્મિક મૂલ્યોને અંતરાત્માના અજવાળે વફાદાર રહીએ, કદી પાપના ગુલામો ન બનીએ, સદા સૌ સૌનું ભલું કરતા રહીએ એમ ધર્મસભા અને ભારતના માતાના સાચા સંતાનો નીવડે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણને બધા આંગ બંધ કરીએ ટૂંક સમય અને ખાસ કરીને આપણા દેશ માટે અને પોતાના માટે પ્રાર્થના કરીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ.
ભાઈઓ અને બહેનો, મારો અને તમારો આ યજ્ઞ સર્વ સમાતા પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. હે રાજેશ્વર, મુક્તિના આ પુનિત પર્વે તમારી પ્રજાએ દરેલા આ નૈવેદ્યનો સ્વીકાર કરો ને અમારી મુક્તિના પ્રસાદમાં એને પલટાવી દો. માતા મારિયમ, તમારા દિવ્ય સિંહાસન આગળ સદેહ ઉભા રહી અમારી ખાતર અરજો ગુજરી રહ્યા છે. તેમની વિનંતીઓને પ્રતાપે અમારા દેશનું તથા બધા દેશ બંધાઓનું કલ્યાણ થાઓ. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો, સૌ ઈશ્વરનું ધ્યાન ધારો. પિતા પરમેશ્વરની અપાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મને પરમ કર્તવ્ય, અમારી મુક્તિને અમારો આનંદ, તમારી અખંડ ભાસ્તુતિ કરવામાં સદાંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વ સમાતા સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે અમારા પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેમને હાથે જ અકિલ માનવ જાતને જ્ઞાન અને શાંતિ, પવિત્રતા અને મુક્તિ મળ્યા કરે છે. આજે એમના ને અમારા માતા અખંડ કુમારી મારિયમના ગુડગ્રહણના ધન્ય પર્વ તમે અમારા મન આનંદથી પારી દો છો ને અમારી ભૂત માતૃભૂમિને સાચી સ્વતંત્રની દિશા બતાવો છો. માતા મારિયમ, નિષ્પાપ હોવા છતાં તમારી ઈચ્છાને વાસ વર્તી જગતના ચેર ચરવાતા રહો ને સો નિષ્પાપમાં પ્રથમ સંદેશ સદેશ હે મુક્તિને વરીને જગતના જનનીનું મહાપડ પામ્યા. અને તેથી હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગલ દરબારના દેવદૂતોને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. સર્વ
પવિત્રતા તમારું નામ છે પ્રભુ, પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચાર તે નૈવેદ્યને પવિત્ર કરો, જેથી અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સાક્ષાત ત્યાગ બની જાય. પૂરા દિલથી અમારી કાતર મોટને વેચવા ગયા તે વેલાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉંચારી, ને રોટલીના ટુકડા કરી અને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા માથી ખાઓ, આ મારું શરીર છે તે તમારી કાતર અર્પણ કરનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી અપાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અંશો માનવાની કાતર પાપ મુક્તિ અર્થે રડા બનાય છે, મારા સ્મારક તરીકે આ કરતા રહે છું. આ આપની ધર્મશ્રાદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને, હે પિતા, આ શાશ્વત જીવનદાય રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દ્વારા હાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાય તમારી ધર્મસભાને યાદ કરો, એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસ્કને, અમારા ધર્મ અધ્યક્ષો ગોડફ્રી એન્ડ સ્ટેનિસ્લોસ ને, સમગ્ર યજ્ઞિક વર્ગને, ને સો ભક્તિજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવન અને અશાય મૃત્યુ પામેલા અમારા નાપ્તજનોને તેમજ તમામ સદગાત ભાઈ બહેનોને યાદ કરો, એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો, અમારા સૌની પર દયા કરો અને ઈચ્છ જનિતા માતા મારિયમ, તેમના પતિ સંત યોસેફ, પુણ્યશ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના તમામ પ્રવેશ કરાવો, તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અકાન કાન કહેવાનું સદભાગ્ય આપો.
येसु ख्रिस्त द्वारा तेमने सत्य ने तेमने प्रतापे तमने हे परम पिता पवित्र आत्मा ने सत्य ने पुण्य एकटमा सदा सर्वदा मान एंड महिमा मेलचा रहे छे। હવે હવે ઈસુએ જે આપણને પ્રાર્થના શીખવી હતી તે પૂરી ભક્તિથી બોલીએ, હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તમારા રાજ આવ, જેમ સ્વર્ગમાં જેમ પૃથ્વી ઉપર, તમારી ઈચ્છા પૂરી થાવ, અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ તું અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા સમક્ષ કર, ને અમને શાંતિ તમારા ને તમામ અનિસ્તુતિ, હે પ્રભુ, તમામ અનિસ્તુતિ અમને ઉગારી લો, સગલા પાપથી અને મુક્ત કરો. આ સંચાર યાત્રામાં અમે તમારા અમારા તરણહાર ઈસુ ખ્રિસ્ત પ્રગટ થવાની પરીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વસાવતા રહી, તમારી શાંતિ ચાય હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ યેસુ ખ્રિસ્ત, તમામ તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારું સારું શાંતિ મુક્ત જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું, અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો, એને શાંતિ તથા એકતા ભક્ષવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માને સાથે શાશ્વત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠો. શાંતિ. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક.
આભારની પ્રાર્થના. હે પ્રેમાળ પિતા, આપે આપના પુત્રને અમારા હૃદયમાં અને અમારી વચ્ચે મોકલવા બદલ, અને ખાસ કરીને આપે આપના પુત્રના માતાને આપના મહિમામાં સહભાગી થવા સદેહે સ્વર્ગે લઈ લીધા એ બદલ અમે આપનો પૂરા હૃદયથી આભાર માનીએ છીએ. અહીં હાજર રહેલા અમે સૌ માતા મરિયમની જેમ અમારું જીવન આપની ઈચ્છા પ્રમાણે ચલાવીએ એવી કૃપા કરો. આમીન. પ્રાર્થના કરીએ. હે પરમ કૃપાળુ પ્રભુ, આ મંગલ સવસેરે તમે આપેલા વરદાનનો બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા અંતર તમારા અનંતથી ચલકાવી દો. માતા મરિયમ પુણ્ય પ્રતાપે અમારા દેશને ઉજાવવા બનવી બની દોરી જાઓ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુની આગળ શિર નમાવી અને આશીર્વાદ માગો. ઈશ્વરના પુત્ર માતા મરિયમને ખોલે જન્મીને માનવજાતનો ઉદ્ધાર કર્યો તે કરુણાસાગર પ્રભુ આજના શુભ દિવસે તમારા પર પોતાની આ મૂલ અમૂલક આશીષો પરસાવો. આમેન. કુમારી મરિયમને તમને જીવનદાતા પ્રભુ આપ્યા એ પ્રેમાળ માતાની હું આમ તમને સદા મળતી રહો. આમેન. આજે સાચી ભક્તિથી અખંડ કુમારી મરિયમનું આ ઉન્નીત પર્વ તમે ઉજાવ્યું છે. તમારું અંતર અવિનાશી આનંદમાં રમણ રહો. અને સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો.
ઈશ્વરનો આદેશ લઈ શાંતિનો અંતે જાઓ। चटनी जाहिर दो आज माता मरियम नु उद्ग्रहण नो त्योहार छे अने साथे अपना देश नो स्वातंत्र दिवस 75मो स्वातंत्र दिवस आज अपने मनावी रहा छे। आती काल 16मी ऑगस्ट अपना डॉन बोस्को ना स्थापक एमनी 206मी बर्थ एनिवर्सरी मनावामां आवशे। सांजे 6:30 सेलेशियस कोऑपरेटिव द्वारा आ ख्रिस्त यज्ञ अर्पण थशे। शुक्रवार 20 ऑगस्ट आपणे सेंट बेनर्ड एबोट नू स्मरण करीशुं। शनिवार 21 ऑगस्ट सेंट पियुस 10मा पोप नू आपणे स्मरण करीए छीए। 22 ऑगस्ट અને 21મો સામાન્ય કાળના રવિવાર મધર ટેરેઝાના સિસ્ટરો એમનો જે પાયો નાખ્યો એની ખાસ ઉજવણી મધર ટેરેઝાના સિસ્ટરો કરશે। મીટિંગ આવતો રવિવાર 22 ઓગસ્ટ લોકલ વોકેશન 11 વાગે પેરિસ હોલમાં આ મીટિંગ મળશે। ફાધર સાહુન ડિમોલો તેઓ છોટાઉદેપુર ખાતે લીવ ઇન ફોર્મેટિવ થ્રિલર કેમ્પનું એ આયોજન કરશે। દિવાળી વેકેશનમાં જે વિદ્યાર્થીઓ 8-12મા ભણે છે તે વિદ્યાર્થીઓ આ કેમ્પમાં ભાગ લઈ શકશે અને આ વિદ્યાર્થીઓના મા બાપોની મીટિંગ 5 સપ્ટેમ્બર 10:30 વાગે સ્કૂલના એવી હોલમાં રાખવામાં આવી છે। માસની જે ઇન્ટેન્શન છે માસની સ્લીપ એ પાછળ મૂકવામાં આવેલી છે। જેને માસ અર્પણ કરવાની હોય એ સ્લીપ ભરીને તમારા 50 રૂપિયા આ બોક્સમાં મૂકવા વિનંતી છે। લગ્નની જાહેર આ ત્રીજી જાહેરાત છે। અરુણા બેનેટ અને કુંચ મોલ એમની દીકરી અરુણા એમના લગ્ન એમનું સરનામું B305-306 સિદ્ધિ પ્લેટ નોઈનો તરસાલી રોડ જેવો આપણા પેરિસના છે અને એમના લગ્ન સુજીત દાનિયલ અને ઇવિજન દાનિયલ એમની એમના દીકરા એમના દીકરા સાથે આ લગ્ન બંદોબસ્ત થયેલો છે। એમનું સરનામું E203 વ્રજ રેસિડેન્સી સુરત પાર્ક ગોત્રી રોડ વડોદરા। ત્રીજી જાહેરાત છે આ પણ ત્રીજી જાહેરાત છે કે એલેક્ઝાન્ડર અગુસ્તીન અને ફિલોમિના એલેક્ઝાન્ડર એમનો દીકરો રૂપસ અગુસ્તીનના લગ્ન એમનું સરનામું B52 નંદનવન સોસાયટી બિહાઇન્ડ ગાયત્રી કૃપા પાસે મકરપુરા રોડ વડોદરા અને તેમના લગ્ન હિતેશભાઈ એસ ગજ્જર અને ભારતીબેન એસ ગજ્જર કે જેઓ D6503 કર્ણાવટી એપાર્ટમેન્ટ પર મણિનગર અમદાવાદ ખાતે રહે છે
તો એમના દીકરા સાથે આ લગ્ન બંદોબસ્ત થયો છે. આ ત્રીજી અને છેલ્લી જાહેરાત છે. આ બંને લગ્ન વિશે કોઈને પણ કંઈ વાંધો હોય તો સભા યજ્ઞને તમે જણાવી શકો છો. ગુજરાતની કેથલિક સભાની મિટિંગ સપ્ટેમ્બરમાં યોજાશે, તો સાધારણ સભા છે, તો એમાં તમે ભાગ લઈ શકો છો. થેન્ક યુ. સ્નેહની ધારા વહે માં તારા રૂદિયામાં, હે તે ભીંજાવી દે આ જીવન બાગને, આ જીવન બાગને. જીવન બાગ.